નમસ્કાર, સ્વાગત છે આપનું એડિટર્સ પોઈન્ટમાં. હું છું દીક્ષિત સોની. આજે વાત સભ્ય સમાજને સ્પર્શતા મુદ્દાની કરીશું, વાત લોકોને ધર્મના નામે છેતરનારા ધૂતારાઓની કરીશું. નવા ભારતમાં 21મી સદીમાં આપણે વાત ચંદ્ર, મંગળ અને અન્ય ગ્રહ પર જવાની કરીએ છીએ, પરંતુ લોકો અંધશ્રદ્ધાનો સાથ છોડવાનું ભૂલતા નથી. શિક્ષિત સમાજના લોકો પણ તેનાથી અછૂતા નથી રહ્યા. ગુજરાતમાં કેવી રીતે અંધશ્રદ્ધાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે એનો આજે પર્દાફાશ કરીશું એડિટર્સ પોઈન્ટમાં. દેશ વિકાસ તરફ ભરી રહ્યો છે હરણફાળ. છતાં દોરા ધાગા અને ભૂવાઓ નીચે ભરમાર. ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવાનું છે સપનું. છતાં પણ અંધશ્રદ્ધાએ જમાવ્યો છે અડ્ડો. ગુજરાતમાં વિકાસ ભલે વાયબ્રન્ટ ગતિ આગળ વધી રહ્યો હોય, વિકાસના ગ્રોથ એન્જિનનું ભલે ગુજરાતને બહુમાન મળ્યું હોય, પરંતુ આજે પણ અંધશ્રદ્ધા રાજ્યમાં ધૂણે છે. અંધશ્રદ્ધા દૂર કરવા સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર અભિયાન ચલાવે છે, તેમ છતાં સમાજમાંથી અંધશ્રદ્ધાની જડ નેસ્ત નાબૂદ નથી થઈ. આ વ્યક્તિને કારણે અસંખ્ય લોકોને નુકસાન થયું છે, શારીરિક માનસિક આર્થિક શોષણ થયું છે, અનેક રોગી બિચારા મૃત્યુને ભેટાય છે, એને અસહ્ય પીડા થઈ છે. એટલે આવી પીડા ભવિષ્યમાં કોઈ નાગરિકને કે કોઈ દર્દીને ન થાય એનું માટેનું આ અભિયાન છે, અને આ એની આ ગેરપ્રવૃત્તિ છે આ બધી બંધ થાય એના માટેનું અભિયાન છે. ઝી 24 કલાક લીધો છે સંકલ્પ. દૂતારા બાબાઓનો કરવામાં આવશે પર્દાફાશ. રાજકોટમાં સામે આવ્યા પથરીવાળા બાબા. માત્ર 10 મિનિટમાં બહાર કાઢે છે પથરી. વીરપુરના જલારામ નગરમાં ગુલાબગીરી નામના બાપુ દાવો કરી રહ્યા છે કે 10 મિનિટની અંદર પથરી જેવી ગંભીર બીમારીને દૂર કરશે, જેને લઈને સવાલ થાય છે કે હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા છતાં ન નીકળતી પથરી કોઈ ઓપરેશન વગર નીકળી શકે ખરી? ત્યારે ગુજરાતમાં કેમ આવા બાબાઓનો રાફડો ફાટી નીકળ્યો છે? ઝી 24 કલાકે કયા ધૂતારાનો કર્યો પર્દાફાશ? ક્યાં સુધી નિર્દોષ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનતા રહેશે? શું આવા ધૂતારાઓને કાયદાની કોઈ પરવા નથી? જોઈશું, જાણીશું અને સમજીશું એડિટર્સ પોઈન્ટમાં. વિચાર કરો કે 21મી સદીના 20મા વર્ષમાં આપણે પ્રવેશી ચૂક્યા છે, પણ વિચારો અને માન્યતાઓ હજુ પણ 19મી સદીના જ છે, જ્યાં આજે પણ ભારતમાં અનેક અંધશ્રદ્ધાના કિસ્સાઓ સાંભળવા મળે છે. ગુજરાત પણ એમાંથી કંઈ બાકાત નથી. લોકો અંધશ્રદ્ધાના નામે પોતાને એવી પીડા આપવા તૈયાર થઈ જાય છે કે જેના માટે એમને આખું જીવન સહન કરવું પડે તો પણ તેનો વિચાર સુદ્ધા નથી કરતા. આવો જ અંધશ્રદ્ધાનો એક કિસ્સો ગુજરાતના રાજકોટમાં સામે આવ્યો છે. ઝી 24 કલાકે અંધશ્રદ્ધાના નામે નિર્દોષ લોકોને લૂંટતા ધૂતારાનો કર્યો છે પર્દાફાશ. કઈ રીતે આ ધૂતારો પોતાની હાટડી ચલાવી લોકોને છેતરતો હતો, સૌથી પહેલા જોઈએ આ સૌથી મોટો ખુલાસો. એકવીસમી સદીના આજના યુગમાં સૌરાષ્ટ્રમાં એવા કેટલાક તાંત્રિકો છે કે જે તાંત્રિક વિદ્યાના નામે પોતાની દુકાન ચલાવી રહ્યા છે, અને આ જ દુકાનો અને આ જ તાંત્રિક વિદ્યાનો પર્દાફાશ કરવા માટે ઝી 24 કલાકે મુહિમ ઉઠાવી છે. અને આ જ મુહિમના ભાગરૂપે આજે અમે એક એવા તાંત્રિક બાબાનો પર્દાફાશ કરીશું કે જે બાબાની વિદ્યા જોઈને આપ પણ ચોંકી જશો. સૌરાષ્ટ્રમાં અંધશ્રદ્ધા પર વિશ્વાસ રાખનારો વર્ગ ખૂબ જ વધારે છે, જેને કારણે સૌરાષ્ટ્રના નાના નાના શહેરોમાં અનેક એવા ધૂતારાઓ છે કે જે લોકોને પહેલા પોતાની જાળમાં ફસાવે છે, ત્યારબાદ બીમારી દૂર કરવાના નામે પૈસા ખંખેરી લે છે. ત્યારે ઝી 24 કલાકે આવા ધૂતારાઓને ખુલ્લા પાડવાનો સંકલ્પ લીધો છે. આજે એવા ધૂતારાનો પર્દાફાશ કરીશું જે પોતાની 10 મિનિટની તાંત્રિક વિધિથી પથરી બહાર કાઢે છે.
આ સવાલનો જવાબ મેળવવા માટે અમારી ટીમ રાજકોટથી વીરપુર પહોંચી. આવા જ એક તાંત્રિક બાબાનો પર્દાફાશ કરવા માટે અમે પહોંચ્યા છીએ રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં. આ એ જ વીરપુર ગામ છે કે જ્યાં જલારામ બાપાનું મંદિર આવેલું છે. આ એ જ મંદિર છે કે જે લાખો શ્રદ્ધાળુઓના આસ્થા સાથે જોડાયેલું આ મંદિર છે અને જેના ભાગરૂપે મોટી સંખ્યામાં રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, પરંતુ ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ દર્શન કરવા માટે અહીં લોકો પહોંચતા હોય છે. અને આ જ શ્રદ્ધાના ધામમાં એક એવા તાંત્રિક બાબા છે કે જે 10 મિનિટમાં પથરી જેવી ગંભીર બીમારી દૂર કરવાનો પોતે દાવો કરે છે. વીરપુર શહેર જ્યાં જલારામ મંદિર આવેલું છે ત્યાં એક બાબા ચર્ચામાં આવ્યા છે. તેમનું નામ છે ગુલાબગીરી બાપુ. વીરપુરના જલારામનગરમાં પોતાના પરિવાર સાથે અનેક વર્ષોથી રહે છે. અમારી ટીમ લોકોને પૂછતા પૂછતા ગુલાબગીરી બાપુના ઘરે પહોંચી. આ બાપુના ઘરમાં પ્રવેશ કરતા ઘરની દિવાલ પર દરેક ભગવાનના ફોટા જોવા મળ્યા. ઘરમાં પ્રવેશતાની સાથે જ ગુલાબગીરી બાપુનો પુત્ર અમારી પાસે આવ્યો અને પૂછ્યું કે ક્યાંથી આવો છો. ત્યારબાદ પહેલા તેમના પુત્ર દ્વારા પથરીની ફાઇલ અને રિપોર્ટ તપાસવામાં આવે છે. ફાઇલ જોયા વિના બીમારી દૂર કરવાનો દાવો કર્યો. પુત્રએ ફાઇલ ચકાસ્યા પછી ગુલાબગીરી બાપુએ ફાઇલ લીધી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાપુએ રિપોર્ટની ફાઇલ પણ ઊંધી પકડી છે, જેના પછી બીમારી દૂર થઈ જશે અને હવે હોસ્પિટલના ધક્કા ખાવા નહીં પડે તેવી ખાતરી આપી. હવે તમને સવાલ થતો હશે કે બાપુ કઈ રીતે કોઈ પણ જાતના ઓપરેશન વિના પથરી બહાર કાઢતા હશે. આ સવાલના મૂળ સુધી જવાની અમે પણ તપાસ કરી. ગુલાબગીરી બાપુએ 100 રૂપિયાની માંગણી કરી. તે રૂપિયાની મદદથી સોડા અને દૂધ મંગાવ્યું, જેના પછી શરૂ થયો બાપુનો તાંત્રિક વિધિનો બનાવટી ખજાનો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાપુએ સૌપ્રથમ કપડું પાથર્યું, તેમાં કાળો પથ્થર મૂક્યો, 4 અગરબત્તી કરી, અત્તર અને સ્પ્રે બાજુમાં મૂક્યા. ત્યારબાદ એક ગ્લાસમાં સોડા અને દૂધ મિક્સ કરીને પીવા માટે આપ્યું. તેની સાથે સાથે એક સફેદ નાની ગોળી પણ ખાવા માટે આપી. ત્યારબાદ જે થયું તેનાથી તમારી સામે આ ધુતારા બાબાની સાચી માહિતી આવશે. શું થયું તે પણ જોઈ લો. પ્રવાહી પીધા પછી બાપુએ એક રૂમમાં કાળું કપડું પાથર્યું, જેમાં 2 મોટી લાકડી રાખવામાં આવી. કાળા કપડાની ઉપર એક સફેદ કાગળનું પ્લેન બનાવવામાં આવ્યું, જેના પછી કપડાની ઉપર બાપુએ બાથરૂમ કરવાનું કહ્યું. કઈ રીતે બાથરૂમ કરવો તેનો ડેમો પણ બાપુએ જાતે આપ્યો. આમ કરવાથી તમારી અંદર રહેલી પથરી બહાર નીકળી જશે તેવો બાપુનો દાવો. હવે તમને એમ થશે કે આવી રીતે પથરી બહાર કઈ રીતે નીકળે. ત્યારે બાપુએ તેના માટે કેટલાક વિચિત્ર નિયમો રાખ્યા. બાથરૂમ કરતા સમય સીધું જોવાનું, ડાબી જમણી કે નીચે જોશો તો લોહી નીકળશે. ટેબલ સામે જોઈને બાથરૂમ કરવાનું. જ્યારે આમ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બાપુએ કણી નાખી દીધી અને કહ્યું કે આ રહી તમારી પથરી, આ તમારી પથરી છે, હવે તમને કોઈ તકલીફ નહીં થાય. આ રીતે પથરી કાઢવાના ધુતારા બાપુએ 1100 રૂપિયા લીધા. જે પ્રમાણે પથરી કાઢવા માટે ગુલાબગીરી બાપુએ પદ્ધતિ અપનાવી, તેનાથી કોઈ પણ રીતે પથરી ન જ નીકળે. Zee 24 કલાકે એટલા માટે આ સ્ટિંગ ઓપરેશન કર્યું, કેમ કે અમારો સંકલ્પ છે આવા ધુતારાઓનો પર્દાફાશ કરવાનો. આ પહેલા પણ કેટલાક એવા બાબા છે કે તે સામે આવ્યા છે અને તેમની તાંત્રિક વિદ્યાના નામે લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ બાબા પણ પથરીની બીમારી દૂર કરવાના નામે લોકો પાસેથી 1500, 2000, 2500 જેવી કિંમત પણ પડાવે છે. ત્યારે હવે તંત્ર છે, વિજ્ઞાન જાથાની જે ટીમ છે કે તે આ બાબાને પકડીને શું કાર્યવાહી કરે છે, શું આ બાબાને ખુલ્લા પાડે છે કે શું, તે જોવું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા, વીરપુર. રાજકોટના પથરીવાળા બાબાનો તો અમે પર્દાફાશ કર્યો, પરંતુ આ અગાઉ રાજ્યના પાટનગર ગાંધીનગરની પાસે રૂપાલમાં પણ ઢબુડી માતાના નામે ચાલતા અંધશ્રદ્ધાનું એક મોટું ડિંડક સામે આવ્યું હતું.
રૂપાલનો ધનજી ઓડ નામનો ધૂતારો ધબુડી માતા બનીને લોકોના દુઃખ દર્દ દૂર કરવા નીકળ્યો હતો, પરંતુ તેના પાપનો ભાંડો પણ આવી રીતે જ ફૂટી ગયો હતો. કેવી રીતે ધનજી ઓડ લોકોને ઠગતો હતો જુઓ આ ખાસ અહેવાલમાં. પોલીસ પણ કરે છે દંડવત પ્રણામ, પાલનપુરના ધારાસભ્ય પણ લે છે આશીર્વાદ. હવે તમને એમ થતું હશે કે એવા તે કયા માતાજી હશે જેને આગળ પોલીસ અને ધારાસભ્ય પણ નીચા નમે છે. આ માતાજીનું નામ છે ઢબોળી, જે ગાંધીનગર પાસે આવેલ રૂપાલ ગામમાં રહે છે. હકીકતમાં ઢબુડી માતા એટલે કે રૂપાલમાં રહેતો ધનજી ઓડ. રૂપાલમાં ધનજી ઢબુડી માતા બનીને લોકોને બાધા આપીને તેમના દુઃખ દર્દ દૂર કરવાના વચન આપતો હતો. ઓડકોમાં આવેલા મકાનમાં ધનજીએ સૌપ્રથમ મકાન બનાવીને લોકો સાથે આસ્થા કેળવી, ત્યારબાદ પોતાના પરિવાર અને સ્વયંસેવકોની સાથે સુયોજિત કાવતરું રચીને વાહવાહી મેળવવા માટે તામઝામ રચ્યું. લોકોને બાધાના નામે તે અનેક ચીજ વસ્તુઓ મંગાવતો હતો. ઝી 24 કલાકે લીધી હતી રૂપાલ ગામની મુલાકાત. આ દરમિયાન સામે આવ્યું કે બહાર ગામથી આવતા શ્રદ્ધાળુઓ ટ્રાફિક સહિતની અનેક મુશ્કેલીઓ ઉભી કરતા હતા. શરૂઆતમાં સ્વયંસેવક રહેલા એક યુવાનને કેવો અનુભવ થયો તે પણ સાંભળો. જો આપ ધારે કે અમે રાત્રે જઈએ, જેના ઘેર આપ બેઠક રાખી હોય એના ઘેરથી અમે કલોલ જઈએ તો 1500 રૂપિયા ભાડું હોય ને ખાવાના 500 રૂપિયા હોય, એમ કરીને 2000 કુલ ટોટલ હોય. બરાબર, એટલે અમે કુલ ટોટલ 2000 લઈ લેતા હતા. ત્યાં એ રહ્યો 100 રૂપિયા મને આલી દેતો હતો ને 100 રૂપિયા આલી બીજા 1500 વધે એ લઈ લેતો હતો, ખાલી બેસવાના જ. ડબુડી માતાનો વેપાર વધતા ગામના જ એક વ્યક્તિની જમીન ભાડે લઈ શેડ બનાવી દીધો. મહત્વનું એ છે કે આ શેડ માટે 50,000 રૂપિયા ભાડું ધનજી ઓડ ચૂકવતો હતો. જો કે ભક્તો વધતા તેને ગામની એક જમીનમાં તેને વિશાળકાય શેડ બનાવીને ગાડીઓનું પાર્કિંગ થાય તેવી વ્યવસ્થા કરી. જો કે તેના સ્વયંસેવકો હંમેશા ગામના લોકો સાથે દાદાગીરી કરતા હોવાની પણ ઘટના બની. હા સાહેબ, આમાં એવું હતું, શરૂઆત ઉડકોમાં હતી, બાજુના ખેતરમાં જ, બાજુમાં મારું ખેતર છે ત્યાં, એને બાજુમાં ભાડે રાખીને જગ્યા રાખી સૌ પ્રથમ શેડ બનાવ્યો. મારા ખેતરમાં રસ્તો નહોતો તો એ ગાડી જઈ પતરાનો શેડ ને બધું બનાવ્યું તો એ આપણે કંઈ વિવાદ નહોતો કર્યો. પણ ધીમે ધીમે પબ્લિકની અવ્યવસ્થા, રોડ ઉપર ટ્રાફિકની અવ્યવસ્થા, જમણે હા સર ના સર બધું, એટલે મને એક વિચાર આવ્યો કે ટ્રાફિક નિયમન માટે કંઈક આપણા કરી આયોજન તો સારું. બાજુમાં ખેતર હતું એટલે સેવાના ઉદ્દેશથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પૈસા આપવાને સેવકો સાથે મારે વાત થયેલી કે ભાઈ જે પૈસા આવશે એ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપી દઈશું. એમને પરમિશનથી સાહેબ ચાલુ કર્યું નહીં, સતો એ મને રોક્યું. અને એવી એક જ મિનિટમાં કઈ ધબુડી માના સોગંદ ખબર બધા એના તોફાની થતું હોય શું કર્યું, અને બધા એમના સેવાર્થીઓ એમના પોતાના જ હતા, બધા ગાડીઓ તરત લઈ લીધી. રૂપાલ ગામના લોકો ધનજીના ત્રાસથી કંટાળી ચૂક્યા હતા, પરંતુ તેમનો વ્યવસાય ધનજીના કારણે સારો ચાલતો હતો એટલે કોઈ તકરાર બહાર ન આવી. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે એક મહિલા પોતાનું દુઃખ લઈને ધનજીને ત્યાં પહોંચી. જો કે તેને ભુવાચી કહેતા ધનજી ઉશ્કેરાઈ ગયો, માફી માંગવા માટે મોઢામાં ચપ્પલ નખાવ્યું. જો કે આ વિડીયોથી સ્પષ્ટ થઈ ગયું કે ધનજીનો અહંકાર વધી ગયો હતો. ભક્તોના મોટા દસરાથી અંજાઈને તેને રૂપાલના વરદાયની માતા વિશે પણ ટિપ્પણી કરવાનું ચાલુ કરી દીધું હતું. એની તો વાત એ એવી ગપ્પા મારતો હતો કે રાણી એલિઝાબેથ મને બોલાવે છે અને આ વરદાયની માતા તો પથ્થર છે, એને ના પૂજો મને જ પૂજો, એવી વાતો એ કરતો હતો. જો કે કહેવત છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ ધનજીના પાપનું ભાંડો ફૂટ્યો અને એક પછી એક એમ તેની સામે પણ પોલીસ ફરિયાદ થઈ. ત્યારે શું કહ્યું હતું ધનજીએ તે પણ સાંભળો. ખોટી ખોટી અરજી લોકોએ કરી, લોકોએ ખોટી અરજી કરી, ખોટા એ લોકો ખોટા નહીં એમના અનુભવ નથી એટલે અરજી કરી. સો
એમને જયારે અનુભવ થશે ને તો પસ્તાવ થશે, મારો ભગવાન પસ્તાવ કરશે, અને જાતે અનુભવ કરશે ને એટલે પસ્તાવ થશે, થશે થશે થશે. અંધશ્રદ્ધા અને જાગૃતિ પર કામ કરતી સંસ્થાઓએ ઢબુડીમાં સામે અભિયાન છેડ્યું. જાગૃત નાગરિકોએ પણ વિરોધ કર્યો, તેમ છતાં ધબુડીમાંના કાર્યક્રમોએ ધૂમ મચાવ્યું. ત્યારે જાગૃત લોકોએ સમજવાની જરૂર છે અને તેમનો સમાજ સામે પર્દાફાશ કરે. રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ મળીને અથાક પ્રયત્ન કરે છે, તેમ છતાં પણ અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધાની આવી અનેક હાટડીઓ ચાલી રહી છે. રાજકોટના હડાળા ગામે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબા બીડીના ધૂપના કારણે જાણીતા બન્યા હતા. આ બાબા દાવો કરતા હતા કે બીડીના ધુમાડાથી તે શરીરમાં ઘર કરી ગયેલા જટિલ રોગોનું નિવારણ કરે છે. બાબાનો દાવો એવો પણ હતો કે આ ધૂપ લીધા પછી 15 દિવસમાં જ કેન્સર મટી જાય છે. ત્યારે શું બીડીના ધુમાડાથી કેન્સર દૂર થાય ખરું? જોઈએ આ બાબાનું થતિંગ. આ દ્રશ્યો છે રાજકોટના હડાળા ગામના, જ્યાં જય ખાખી બાપુ તરીકે પ્રખ્યાત છે નગીનભાઈ આંબલિયા. રાજકોટના હડાળા ગામે પાખંડની એવી હાટલી જામી કે ન પૂછો વાત. દિવસ શનિવારનો હતો. બીડીવાળા બાબા આવવાના હતા, જેમની બીડીની એક ફૂંકથી ભલભલા દુઃખો દૂર થવાના હતા. આજ આંધળી અંધશ્રદ્ધામાં હજારો લોકો જોડાયા અને જામ્યો મેળો પાખંડનો, અંધશ્રદ્ધાનો અને આંધળી દોટનો. બાપુ આવ્યા હતા મંદિરે, હું હૂતો હતો, અહીંયા આવ્યા હતા, દુકાન ઉગાડી હતી, અહીંયા હૂતો હતો મંદિરે, અને બાપુ આવ્યા અને મને આ પ્રસાદી રૂપે આપ્યો હતો કે મને કે આવી રીતે બીડી નાખજે અને ધૂપ નાખજે માલિકો, અને ધૂપ બધાને ફેરવજે એટલે દુઃખ બધાને વૈયા જાય ગમે આ હોય તો. એમ શરૂઆતમાં 200-250 માણસ આવતો, પછી અત્યારે વધવા માંડ્યું માણસ 10,000-15,000. એમ તો આ બધા આવતા હોય ને અહીંયા, એમ અમુક એમ કહે ને મનથી એમ કહે કે ભાઈ અમને આ દુઃખ વયું ગયું છે, કોઈ કહે છે હજી નથી ગયું, આ પાછા આવ્યા છે કાં કહે છે ફરી દુઃખ અમને, અમુક કહે છે મને સારું થઈ ગયું છે, રેડી થઈ ગયું ને એવું બધું કહેતા હોય. આ બાબા બીડીના ધુમાડે શરીરમાં ઘર કરી ગયેલા જટિલ રોગનું નિરાકરણ કરવાનો દાવો કરતા, જેના પગલે હજારોની સંખ્યામાં દર્દીઓ પોતાના દુઃખ દર્દને લઈને આવતા. બાબાએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે તે તો કેન્સર જેવી જટિલ બીમારીને પણ 15 દિવસમાં દૂર કરી શકે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે બીડીના ધુમાડે કેન્સર કેવી રીતે દૂર થાય? બીડીની ફૂંકથી કેન્સરનું દર્દ દૂર કરવાની ગેરંટી પણ અપાય, એ પણ ખુલ્લેઆમ. જે બીડી મોતની સીડી બનીને આવે, તે બીડીની સીડી પર આ બાબા કેન્સરનું દર્દ દૂર કરવાની વાતો કરતા, જાણે કે તેમણે નક્કી કરી રાખ્યું હતું કે ગમે તે થાય દર્દ તો દૂર કરવું જ છે. પછી તે કેન્સર હોય કે ડાયાબિટીસ, બાબાની દુકાન તો ધમધમતી હતી, પરંતુ તેને લાગી ગયું ગ્રહણ અને બાબા આવી ગયા વિજ્ઞાન જાથાના સકંજામાં. દુકાન બંધ જ એટલે બંધ જ, આજે જ કટલા આવતા હતા પણ બધાને ના જ પાડી દીધી, જળબે સલાહ કોઈ આવવાનું જ નહીં, બંધ એટલે બંધ. શું કાલથી ધંધામાં થાય, દુકાને તાળું ખોલી અને બાલદાટિયું કરીને બે જવાનું કામ, જે ધંધો થાય રોજીરોટીનું રડી ખાવાનું. રાજકોટના હડાળા ગામે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે, કેમ કે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પોલીસ અને વિજ્ઞાન જાથા સામે લેખિત બાહેંધરી આપી છે. તેમને એવી બાહેંધરી આપી છે તે હવે પછી ધૂપ આપી ધતિંગ નહીં કરે. ત્યારે આ મામલે વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ ઢોંગી લાલચુ લોકોથી દૂર રહે. ગુજરાત ભલે વિકાસની હરણફાર ભરતું હોય, વિકાસ ભલે વાયબ્રન્ટ ગતિ આગળ વધતો હોય, વિકાસના ગ્રોથ એન્જિનનું ભલે ગુજરાતને બહુમાન મળ્યું હોય, પણ આજ ગુજરાતમાં હજુ પણ અંધશ્રદ્ધા તૂણે છે. એક તરફ ગુજરાત વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ ભૂવા તાંત્રિક અને બાબાઓએ પોતાનું સામ્રાજ્ય પણ જમાવી દીધું છે. અમારા સ્ટિંગ ઓપરેશનનો ઉદ્દેશ એ જ છે કે જાગો અને આવા બાબાઓથી દૂર રહો. આજનો એડિટર્સ પોઈન્ટ પૂરો કરતા પહેલા જુઓ Zee 24 કલાકની ગુજરાત યાત્રા. જી હા, જે આજથી શરૂ થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં તમારા શહેર, તમારા ગામ અને તમારા મહોલ્લાની વચ્ચે આવી પહોંચશે. તો અમારી આ ગુજરાત યાત્રામાં જોડાવાનું ચૂકશો નહીં અને મને આપો રજા. નમસ્કાર.
કેમ છો ગુજરાત, તૈયાર છો ને તમે? અમે આવી રહ્યા છીએ તમારા શહેરમાં, વાત કરીશું તમારી અને તમારા શહેરની, તમારા શહેરમાં તમારી વાત. કેમ છો ગુજરાત, ઝી 24 કલાક પર ગુજરાત યાત્રા દિવસભર.